જે રીતના નાયબ મુખ્યપ્રધાન વડોદરા ખાતે તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, તો નીતિન પટેલ ધ્વજવંદન બાદ હાલ સંબોધન કરી રહ્યા છે. સીધા જોઈએ. 130 કરોડ કરતા વધુ ભારતીયો અને દુનિયાભરમાં વસતા ભારતીયો ખૂબ આનંદ અને ઉત્સાહથી વિશ્વની એક મહાસત્તા બનવા તરફ જઈ રહેલા આપણા મહાન ભારત દેશના 72મા પ્રજાસત્તાક દિનની જ્યારે આનંદ ઉત્સાહથી અને રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને એક દેશભક્ત તરીકે, એક ભારતીય નાગરિક તરીકે ગૌરવપ્રદ રીતે આ પ્રજાસત્તાક દિનની જ્યારે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી હોય ત્યારે આપણા ઐતિહાસિક અને ખૂબ વિકસિત એવા વડોદરા જિલ્લા અને વડોદરા શહેર માટે આ પ્રજાસત્તાક દિનની ઉજવણી સર્વગણમાન્ય મહાનુભાવો, પોલીસના જવાનો, વિદ્યાર્થી ભાઈ બહેનો, સમાજના સામાજિક અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સર્વ સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં પશ્ચિમ રેલવેના આ વડા મથક ખાતે જ્યારે આપણે ઉજવણી માટે એકત્ર થયા છીએ અને આપણા મહાન રાષ્ટ્ર ધ્વજને હમણાં જ આપણે બધાએ ગીત ગાઈને ખૂબ માનભેર વંદના કરી સલામી આપી અને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું છે, એવા આનંદના દિવસે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉપસ્થિત વડોદરાના લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડિયા, ધારાસભ્ય સીમાબેન મહિલે, આપણા જિલ્લાના કલેક્ટર શ્રી શાલિનીબેન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઝવેરીભાઈ, આપણા પોલીસ કમિશનર શ્રી, અહીંયા ઉપસ્થિત વડોદરાના સામાજિક અગ્રણીઓ એવા શ્રી વિજયભાઈ, શ્રી ભરતભાઈ ડાંગર, રાજના પૂર્વ ધારાસભ્ય અને પત્રકારત્વ સાથે સંકળાયેલા શ્રી ભરતભાઈ પંડ્યા, વિવિધ ક્ષેત્રમાં સમાજની અનેક વિધ રીતે સેવા કરતા એવા સૌ મહાનુભાવો, આજે આપણને આનંદ છે કે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીમાં સમગ્ર દેશનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે આપણા દેશના બધે જ રાજ્યોમાં હજારો સ્થળો ઉપર સરકાર દ્વારા, કેળવણીની સંસ્થાઓ દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, નાગરિક સંસ્થાઓ દ્વારા બધી જ રીતે ઓતપ્રોત થઈને આપણા પ્રજાસત્તાક દિન કે જ્યારે આપણું બંધારણ અમલમાં મૂક્યું, પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશની જનતાને ભેટ આપ્યું એનો અમલવારી કરવાનો દુનિયાનો સૌથી મોટો, સૌથી વધુ લોકશાહીની સત્તા ધરાવતો દેશ, વિરાટ દેશ ભારત આજે 70 દાયકા 7 દાયકા પછી 72મા વર્ષે આ પ્રજાસત્તાક દિલ્હી ભવ્ય ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજી, પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ અને જેમની યાદગીરી આપણે અત્યારે ખૂબ અનુભવી રહ્યા છીએ, એવા પૂજ્ય સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, શહીદ ભગતસિંહ જેવા અનેક દેશભક્તોને નમન કરી
આપણા ગુજરાતના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે આઝાદી તો અપાવી પણ આઝાદી પછી પ્રજાસત્તાક બનાવવાનું કામ એ આપણા દેશે જે કર્યું એ અનમોલ દિવસ આપણે આજે આપણા સૌ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટી કોટી વંદન કરી નમન કરી એમનો ઋણ સ્વીકાર કરી આજનો દિવસ આપણે આનંદથી ઉજવી રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ પ્રમાણે વર્ષ 2020 જે વર્ષ હમણાં જ પૂર્ણ થયું એટલે 2021 નૂતન વર્ષ જે પ્રારંભ થયું આ બંનેની વચ્ચે ખૂબ ઐતિહાસિક અને કદી ના કલ્પ્ય હોય એવો સમયગાળો આપણે વિતાવ્યો છે. આખો વિશ્વ, આખો દેશ અને આપણા ગુજરાત રાજ્યની જનતા, લાખો નાગરિકો એ કોરોનાની મહામારી સામે આપણે જે ઝઝૂમ્યા, આપણા કોરોના વોરિયર્સ, ડોક્ટરો, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો, ખાનગી સરકારી બધી જ આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ, ડોક્ટરો, મેડિકલના વિદ્યાર્થીઓ, મેડિકલની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ, આ બધા જે સમાજની સેવા કરી છે તે આપણે કદી ભૂલી શકીશું નહીં. એવી જ રીતે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કે જેમાં આપણા સલામતી દળના જવાનો, પછી એ પોલીસના જવાનો હોય, SRPના હોય, હોમગાર્ડના હોય કે લશ્કરના જવાનો હોય, જેમણે વિવિધ ક્ષેત્રે ખૂબ સતર્કતા રાખી એટલે કોરોનાની મહામારી સામે આપણને સૌને બચાવવા માટે એમના જીવને જોખમમાં મૂકી આપણું જીવનનું રક્ષણ કર્યું છે. અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ આરોગ્ય મંત્રી તરીકે અમે બધાએ જે કામગીરી કરી, મુખ્ય સચિવથી માંડીને દરેક વિભાગના સચિવો, સરકારના સિનિયર અધિકારીઓ, કલેક્ટરો, DDOશ્રીઓ, DSP, કમિશનર, એક એક કર્મચારી અધિકારીને યાદ કરીએ એટલું ઓછું છે કે બધાએ જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં બધાએ પોતાની સેવા, દેશની માનવ જીવન બચાવવા માટે અમૂલ્ય સેવાઓ આપી છે. આપણી સામાજિક સંસ્થાઓ, પછી ધાર્મિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ, મંદિરોના ટ્રસ્ટો હોય, જે સાધુ સંતોની સેવાઓ હોય, જુદી જુદી સામાજિક સેવાઓ આપતી અનેક સંસ્થાઓ હોય, તેમણે પણ જે લોકડાઉન વખતે અને અનલોક વખતે જે સેવાઓ કરી છે એ માનું છું 100 વર્ષના ઇતિહાસમાં એ સુવર્ણ અક્ષરે લખાય એવી સેવાઓ આપણે ગુજરાતીઓએ આખા દેશને પ્રેરણા, પ્રોત્સાહન અને આદર્શરૂપ સેવા ગુજરાતીઓએ કરી છે. લાખો શ્રમિકો જે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં પોતાના પારિવારિક ગુજરાન માટે, વેપાર ધંધા, નોકરી રોજગારી માટે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, મોરબી, ગુજરાતનું ગમે તે છે, લાખો પરિવારો જે બીજા રાજ્યોમાંથી આવીને વસ્યા છે, પછી એ શ્રમિકો ફેક્ટરીઓમાં કામ કરતા હોય, કામગામ ક્ષેત્રમાં કામ કરતા હોય, છૂટક કામ કરતા હોય, પોતાનો ધંધો રોજગાર કરતા હોય, એ ગરીબમાં ગરીબ માણસથી માંડી દરેક વ્યક્તિને પોતાના રાજ્યમાં જવાની, પોતાના વતનમાં પરિવારમાં જવાની, જોડાવાની જે વ્યવસ્થા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અને રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલ જે કરી આપી એ એક ઉદાહરણરૂપ કામગીરી આખા દેશમાં જે થઈ અને આપણે ગુજરાતીઓએ પણ 15 લાખ કરતાં વધુ શ્રમિકોને સરકારના ખર્ચે બધું જ સહાય આપીને રેલવે દ્વારા, એસટી બસો દ્વારા આપણે એમના વતનમાં સારી રીતે પહોંચાડ્યા, લાખો લોકોને મહિનાઓ સુધી ભોજન આપ્યું, જુદા જુદા પ્રકારની કીટ આપી, કોઈ ભૂખ્યું ના રહે ગુજરાતમાં, દેશમાં કોઈ ભૂખ્યું ના રહે,
એ માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પાંચ કરતા વધુ વખત દેશના કરોડો ગરીબોને દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો ઉપરથી લાખો ટન ઘઉં, ચોખા અને અન્ય ખાવા પીવાની ચીજ વસ્તુઓ વિના મૂલ્યે અબજો રૂપિયાનો ખર્ચો ભારત સરકારે અને રાજ્ય સરકારે ઉપાડી લઈ અને ગરીબોની જે સેવા કરી છે એ પણ કોઈ દિવસ ભૂલી ના શકાય એવી અમૂલ્ય સેવાઓ એ આપણે સૌએ કરી છે, ત્યારે અનેક પડકારો આપણે ઝીલ્યા છે. નવી નવી હોસ્પિટલો ઊભી કરવી પડી, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડી. આપણા વડોદરા શહેર જિલ્લાની વાત કરું તો આપણી SHG હોસ્પિટલ હોય, ગોત્રી હોસ્પિટલ હોય, જિલ્લાની મેડિકલ કોલેજો હોય, જિલ્લાના CHC હોય, ખાનગી હોસ્પિટલો હોય, જ્યાં જરૂર પડી ત્યાં સરકારે મુક્ત મને ખર્ચો કરી અને દર્દીઓની સારવાર થાય, દરેક વ્યક્તિ સાજા થાય એ માટે કરોડો રૂપિયાનો જે ખર્ચો ગુજરાત સરકારે કર્યો છે એ પણ એક ઐતિહાસિક સેવાકીય કામ અમારા આરોગ્ય વિભાગે મુખ્યમંત્રી વિજયભાઈની સરકાર દ્વારા આપણે ગુજરાતમાં કર્યું છે. એક સમય એવો હતો શરૂઆતના મહિનાઓમાં કે મહારાષ્ટ્ર દિલ્હીની સાથે કોરોનામાં ગુજરાતની ગણતરી ગંભીર રાજ્ય તરીકે થતી હતી. રોજ સેંકડો કેસ આવતા હતા, હોસ્પિટલો ભરાઈ ગયેલી, ડોક્ટરો નર્સો 24 કલાક કામ કરે તો પણ ન પહોંચી વળે એટલે ખાનગી ક્ષેત્રને જોડ્યું, નવી નવી ભરતી કરી, આઉટસોર્સિંગ કર્યું, બધું જ કર્યું, જેટલું થઈ શકે બધું કરવાનું કામ ગુજરાતની આપણી સરકારે અમારા આરોગ્ય વિભાગે કર્યું. અને જે પહેલો બીજો ત્રીજો નંબર ગુજરાતનો ગંભીર સ્થિતિમાં ગણાતો હતો, પ્રજાએ સહયોગ આપ્યો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને જે માર્ગદર્શન આપ્યું, આખી દુનિયામાં અમેરિકા ભલે મહાસત્તા કહેવાય, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ આવા દેશો મોટા ગણાય પણ એ આપણી આગળ પાછળ પડી ગયા. ત્યાં આગળ આપણા કરતા પાંચમા ભાગની વસ્તી, છઠ્ઠા ભાગની વસ્તી છતાં પણ મૃત્યુનું પ્રમાણ એ દેશોમાં આપણા કરતા અનેક ગણું વધારે, દર્દીઓની સંખ્યા અનેક ગણી વધારે. એ ગંભીર પરિસ્થિતિ આ ટેકનોલોજી સજ્જરતા બધું ધરાવતા દેશોમાં થઈ, પણ આપણું દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈના દીર્ઘદ્રષ્ટિ ભર્યા કુશળ આયોજનના કારણે સમયસર મોદી સાહેબે ભારત સરકારે જે પગલાં લીધા એના કારણે આપણે જે સમયસર બધી કાર્યવાહી કરી, ગુજરાત સરકારે પણ મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમે બધાએ કોર ગ્રુપમાં દરરોજ મળીને નિર્ણય કરી, ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે કામગીરી કરી એના કારણે આજે ગુજરાતમાં જે સેંકડોની સંખ્યામાં દર્દીઓ આવતા હતા એના બદલે હવે ખૂબ ઓછા સંખ્યામાં 400 કરતા પણ ઓછા દર્દી હવે આવતા થઈ ગયા. જે હોસ્પિટલોમાં દર્દીઓને સમાવવાનો પ્રશ્ન હતો એ હોસ્પિટલની બધી પથારીઓ અત્યારે 95% કરતા વધુ પથારીઓ આજે ખાલી છે. આવું કામ પ્રજાની સેવા કરવાનું, પરિવારની જિંદગી કોઈ વ્યક્તિની બચે તો પરિવાર કેટલો ખુશી થાય, કેટલો આનંદ થાય પરિવારને, કોઈના મમ્મી પપ્પા, કોઈના દાદા દાદી, કોઈનો દીકરો દીકરી એ બચી જાય એ કેટલો આનંદ હોય એ આપણે સમજી શકીએ છીએ. ત્યારે આજના દિવસે જે લોકોને આપણે બચાવી શક્યા નથી અને કોરોના મહામારીમાં જેઓ મૃત્યુ પામ્યા છે એ બધાને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. અને જે કોરોના વોરિયર્સ છે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે, જે અપ્રતિમ કામગીરી કરી છે, ઐતિહાસિક કામગીરી કરી છે.